ઓલપાડ સાણંદ રોડ પર આવેલ સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ સંચાલિત બિયારણ વૃદ્ધિ કેન્દ્રમાં છાપરું બનાવીને રહેતા મજૂર દંપતી વચ્ચે જમવા બાબતેની સામાન્ય તકરારમાં થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી દેવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. ઓલપાડ સાયણ રોડ પર આવેલ સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખા સંચાલિત તાલુકા બિયારણ વૃદ્ધિ કેન્દ્રમાં એક સપ્તાહ પહેલા ગોધરાથી આવેલ મજૂર દંપતી કેન્દ્રમાં છાપરું બાંધી ત્યાં જ રહી કેન્દ્રમાં મજૂરી કામ કરતા હતા. મજૂર ભગાભાઈ ઉર્ફે ભાવસિંહ અને તેની પત્ની રમીલા વચ્ચે સામાન્ય જમવા બાબતની થયેલી તકરારમાં ઉશ્કેરાયેલા પતિ ભાવસિંહે પત્ની રમીલાની હત્યા કરી નાસે છૂટ્યો હતો. આ બનાવ અંગે ઓલપાડ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા ભાવસિંહને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. રમેશભાઈ ગુલાબભાઈ પટેલ. શું ઘટના બની હતી? આ ઘટનામાં તો હવે પેલો આપણે સીટ ફોર્મમાં મજૂર આવ્યા હતા ને એ લોકો કંઈક કામ માટે અહીંયા આવ્યા ને અઠવાડિયા પહેલાં રહી આવ્યા ને પછી એ લોકો કંઈક ની એક બાબતમાં ઝઘડો કંઈક થયો હતો. તેમાં પતિ પત્ની ઝઘડામાં એ લોકોએ કંઈક પેલા એમની પત્નીને બાળીને ચાલી લઈ ગયા છે. પછી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આવ્યા, ફરિયાદ કરી છે. ફરિયાદ કરીને પોલીસ સ્ટેશન પછી અમે ઘરે ચાલી લાગી. પછી અમને પોલીસે એ લોકોએ જે કાર્યવાહી કરવાની હતી ઓલપાડ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં તાલુકા બિયારણ કેન્દ્ર છે તેની અંદર ખેત મજૂરે આવેલા તાપી જિલ્લામાંથી આવેલા બે દંપતી પતિ પત્ની હતા. જેમની વચ્ચે સાંજના સમયે ઝઘડો થયો અને રાતના સમયે ઝઘડો વધી ગયો હશે તો એમનો જે પતિ જે છે ભગાભાઈ ઉર્ફે ભાવસિંહભાઈ એમણે પોતાની પત્ની રમીલાબેનનું ગળું દબાઈને હત્યા કરીને અત્યારે નાસી છૂટ્યા છે. ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને હાલમાં એની તપાસ ચાલી રહી છે.